અરે કિંજલ, આ ચા બનાવતા કેટલી વાર? જલ્દી લાઈ લે. હા લાઈ લાઈ. બાપ બેટી સવાર સવારમાં ભૂમા ભૂમ કરી નાખે છે. કેમ, એકલી ચા? નાસ્તો બાસ્તો કઈ? તમને ખબર જ છે ને કે નાસ્તો પતી ગયો છે. તો કેવું જોઈએ ને, તો લેતા આવતો. મેં તમને કાલ સવારનું કીધું છે કે નાસ્તો પતી ગયો છે. અરે બિસ્કિટનું પાકીટ તો પડ્યું છે ઘરમાં, એ લાય. એ બિસ્કિટના પાકીટમાંથી અડધું તો રાતે આ જ ખાઈ ગઈ હતી. હવે ચાર બિસ્કિટ પડ્યા છે, કોને આપું બોલો? મને આપી દે લાય. બોલીએ મોટા, ચાર બિસ્કિટ મને આપી દે. હું શું મંજીરા વગાડીશ? લાય મમ્મી, એ ચાર બિસ્કિટ મને જ આપી દે. અરે ટુન્ની બેટા, તને ખબર તો છે કે મારે સવારમાં ચા જોડે કઈક ને કઈક ખાવા જોઈએ છે. મને સવારે ચા જોડે આટલો બધો નાસ્તો જોઈએ છે. અરે બેટા, એ બિસ્કિટ મને લઈ લેવા દે, મમ્મી તને ગરમ ગરમ આટલો બધો નાસ્તો બનાવી આપશે. હા પપ્પા, એ આટલો બધો ગરમ ગરમ નાસ્તો છે ને તમે ખાજો. મમ્મી, એ ચાર બિસ્કિટ તો તું મને જ આપ. એક કામ કર, એક કામ કર, બે બિસ્કિટ તું મને આપ અને બે બિસ્કિટ મને આપી દે. પપ્પા, બે બિસ્કિટ થી તમારું કોઈ કશું નથી થવાનું ને મારું કશું નથી થવાનું. એના કરતા ચારે ચાર બિસ્કિટ મને જ આપી દો. અને તમે ઓફિસ જાઓ ને તો રસ્તામાં કઈ ભજીયા ભજીયા ખાઈ લેજો, એમ તમને કઈ નવી છે. ઓ ભજીયા વાળી, તને ખબર છે ને કે હું સવારમાં કઈ ખાઉં ને તો મને ચેન નથી પડતું. એક કામ કરજો પપ્પા, એ ચારે ચાર બિસ્કિટ છે ને એ તમે ખાઈ જજો, અને જે મમ્મી ગરમ નાસ્તો બનાવવાની છે ને એ તમે ખાઈ જજો, ભલે હું નાની છોકરી ભૂખે મરી જતી. અરે બેટા, પણ હું તને બે બિસ્કિટ તો આપવાનું કહું છું ને. પપ્પા, તમારી પિન હજી બે બિસ્કિટમાં ચોંટી ગઈ છે. તો શું કરવું છે બોલ? કાં તો ચારે ચાર બિસ્કિટ તમે ખાઈ જાઓ અથવા તો હું ખાઉં. હે ભગવાન, આ છોકરીને કોણ સમજાવે? હું સમજાવું છું ને. એમ તો મેડમ સમજાવો હવે. એક મિનિટ. અરે ગમે તે થાય પણ આ મને બિસ્કિટ નહીં ખાવા. તમે પણ શું નાની છોકરી જેવું થાવ છો, ખાવા દો ને એને બિસ્કિટ. હા એટલે હવે માં દીકરી એક થઈ ગયા એમ કોને. લો આવી ગયા મેડમ. બોલો શું લાયા મેડમ? શાંતિ તો રાખો પપ્પા, બિસ્કિટ ખાવાની બહુ તાવડ છે. હવે સીધી સીધી બોલ ને, શું કરવાનું છે? આ રહી બે ચિઠ્ઠી, એક ચિઠ્ઠીમાં નામ લખેલું છે પપ્પા અને એક ચિઠ્ઠીમાં નામ લખેલું છે ટુન્ની. તારી વાત બરાબર, પણ ચિઠ્ઠી તો પહેલી હું જ ઉપાડીશ. બોલ્યો મોટો, પહેલી ચિઠ્ઠી હું ઉઠાવીશ. પહેલી ચિઠ્ઠી તો હું જ ઉઠાવીશ. હા એટલે ચિઠ્ઠી તે લખી છે એટલે એના પર નિશાની પણ તે કરી હશે, એટલે ખબર પડી જ જાય ને, એટલે તું ઉપાડીશ એટલે તારું જ નામ આવે. જો પપ્પા, તમને મારા પર વિશ્વાસ નથી ને? આટલોય નહીં તો મમ્મી ચિઠ્ઠી ઉઠાવશે. ઉઠાવીશ ને મમ્મી. હા ચલ મમ્મી, આંખો બંધ કરીને ઉપાડ. લો તમે જ જોઈ લો, પાછો તમને વિશ્વાસ નહીં આવે. કોનું નામ છે પપ્પા? ટુન્ની. મેડમ હવે તમારું નામ નીકળ્યું છે ને ચિઠ્ઠીમાં, તો એ ચારે ચાર બિસ્કિટ તમે જ ખાઈ લો. જા ભાઈ, એને ચારે ચાર બિસ્કિટ લઈ આપ. પપ્પા, તમારી ચા? આ ચા ઠંડી થઈ ગઈ છે એટલે મારે નથી પીવી. હું રસ્તામાં ચા પી લઈશ અને આટલા બધા ગરમ ગરમ ભજીયા ખાઈ લઈશ. ઓકે બાય. જા જા મમ્મી, મારા ચાર બિસ્કિટ. જોયું મિત્રો, ટુન્ની આજે કેટલી ખુશ થઈ ગઈ. મને તો ખબર જ હતી કે ટુન્નીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું, અને તમને પણ ખબર હશે કે એને ચિઠ્ઠીમાં શું લખ્યું હતું. મિત્રો આજે ટુન્નીને જીતવાની એટલી બધી ખુશી થઈ ને
કે ને લાખ રૂપિયાના રમકડા લાવી આપ્યા હોત ને તો પણ એ આટલું ખુશ ના થતી. તો મિત્રો, તમારા પણ પરિવાર સાથે તમે આવી ખુશીઓ શેર કરતા રહો. અરે વાત ભલે નાની છે પણ ખુશી બહુ જ મોટી છે. તો મિત્રો, ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. કૃષ્ણ કનૈયા અને હું છું એમની ચેલી નાન્જ મારુત કૃષ્ણ.